પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 40 જેટલા ગામોનું કાર્યક્ષેત્ર ધરાવે છે અને તાલુકાભર પ્રજાની જીવાદોરી છે. સન 1962 પછી એટલે કે 59 વર્ષ બાદ સૌ પ્રથમ 10 રૂપિયાના શેર ધરાક સભાસદોને એક સમાન મતાધિકાર મળતા ડેરીના સભાસદોએ ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર સાથે નવા વર્ષના વધામણા કરી વિજય ઉત્સવ ઉજવ્યો, જેમાં બોર્ડ ઓફ નોમિનીના હુકમ બાદ 59 વર્ષ 10 વર્ષીય કાયદાકીય લડાઈના અંતે ચાસવડ દૂધ ડેરીના તમામ સભાસદોને વ્યક્તિ દીઠ મતાધિકાર કરવાનો હક મળ્યો છે. તમામ સભાસદોને એક સમાન મતાધિકારનો હક નહીં મળે તે માટે સત્તાપક્ષે એડી ચૂંટણીનું જોર લગાવ્યું હતું, જેમાં 27 જુલાઈ 2020ના જિલ્લા રજિસ્ટ્રારનો પત્ર છુપાવી ગેરરીતિ આદરી હતી અને ડિસેમ્બર માસમાં રાતોરાત 20 ગેરકાયદેસર ડેલિગેટ ઊભા કરી ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવાઈ હતી. વ્યવસ્થાપક સમિતિના જવાબદાર લોકોએ છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચાસવડ ડેરીની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે ચૂંટણીની જાહેરાત બાદ અનેક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપનો મારો ચાલી રહ્યો છે, પરંતુ ચૂંટણીના પરિણામના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડની સ્થાપના 1962માં થઈ અને ત્યારબાદ આ ડેરી દિન પ્રતિદિન આ વિસ્તારમાં ખૂબ વિકાસ પામી અને આ વિસ્તારમાં આ ડેરી આજે પણ એક જીવાદોરી સમાન સંસ્થા છે અને આ ડેરીની અંદર ટોટલ 1992 જેટલા કુલ સભાસદો છે અને એની અંદરથી 10 રૂપિયાનો શેર ધારણ કરતા સભાસદો 1493 જેટલા છે અને 10 શેર ધારણ કરતા સભાસદો 499 જેટલા છે. પરંતુ 1962થી જે 10 રૂપિયાવાળા સભાસદો હતા તેમને કોઈપણ પ્રકારે મતાધિકાર આપવામાં આવતો ન હતો અને એની અંદર ડેલિગેટ પ્રથા દાખલ કરીને 10 રૂપિયા શેર ધારકો ભેગા થાય અને એક વ્યક્તિને ડેલિગેટ તરીકે નિમણૂક કરીને જાણે કે 1493 સભાસદો હોય તો એના માત્ર અને માત્ર આપણે ગણતરી કરવા જઈએ એટલે આ વર્ષે જે યાદી આવી એની અંદર 352 જેટલા સભાસદો હતા, તો એમાંથી માત્ર 35 સભાસદો ચૂંટણી માટે ડેલને મૂળ જે દૂધ ભરનાર સભાસદો છે તેઓને મત અધિકાર છીનવી લેવામાં આવતો હતો અને છેલ્લા 5 વર્ષ દરમિયાન એ મુદ્દાના આધાર પર અમે ચૂંટણી લડ્યા અને આ બોર્ડની અંદર અમારા 6 જેટલા ડિરેક્ટરોને અમે મૂક્યા અને ત્યારબાદ વારંવાર અમારી આ જે ચેરમેન અને તેમની સાથેના ડિરેક્ટરો છે એમને અમે રિક્વેસ્ટ કરી, રજૂઆતો કરી, અમારા ડિરેક્ટરોએ પણ રજૂઆતો કરી અને પહેલી સાધારણ સભાની અંદર સુમૂલ ડેરીના વાઇસ ચેરમેનને બોલાવવામાં આવ્યા અને એમના મોંથી 10 રૂપિયાવાળા શેર સભાસદોને અધિકાર આપીશું એ પ્રમાણે તેમને જાહેરાત કરી. ત્યારબાદ 4 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો એ સામે કોઈ કાર્યવાહી નહીં કરી અને ત્યારબાદ છેલ્લી સાધારણ સભામાં ફરીથી અમે અવાજ ઉઠાવ્યો અને ચેરમેને સ્ટેજ પરથી જાહેર કર્યું બધાની વચ્ચે સાધારણ સભાની અંદર કે ભાઈ અમે 10 રૂપિયાવાળા સભાસદોને આ ચૂંટણીની અંદર અધિકાર સાથે અમે ચૂંટણી યોજીશું. ત્યારબાદ ફરીથી કોઈ કાર્યવાહી ન થઈ અને ફરીથી અમે ત્યારબાદ આંદોલન કર્યું અને ફરી અમે ભેગા થયા અને લગભગ 60-70 આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ વખતે અમે આપી દઈશું, અમને મંજૂર છે. ત્યારબાદ થોડા સમયની અંદર ફરીથી તેઓ ફરી ગયા અને એટલા માટે ના છૂટકે પછી અમારે કોર્ટમાં જવું પડ્યું અને બોર્ડ ઓફ નોમિનીની અંદર કેસ દાખલ કર્યો અને ત્યારબાદ એ બોર્ડ ઓફ નોમિનીની અંદર તારીખો પર તારીખો પડી, અમે ઘણા સમયથી તારીખોમાં દોડ્યા અને આખરે ગઈકાલે અને એની સુનાવણી પૂરી થઈ અને કોર્ટ તરફથી અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને અધિકાર આપવામાં આવે છે અને આજે અમારી બહુ મોટી જીત છે. મારી માત્ર મારી જીત છે એવું નથી, પરંતુ સમગ્ર સભાસદોની જીત છે અને આ જે ચૂંટણી છે એ હવે ગઈકાલે જ સાધારણ આપણે જાહેરનામું પણ મૂકી દેવામાં આવ્યું અને અત્યારે જ યાદી મૂકી દેવામાં આવી મારા હાથમાં છે અને બધા જ સભાસદોને સમાન અધિકાર આપવો પડ્યો અને એના માટે અમારે ખૂબ લડવું પડ્યું. પણ મારી ફરિયાદ એટલી છે, મને દુઃખ એ વાતનું છે કે સરકારશ્રીએ 2010ની અંદર પરિપત્ર જાહેર કરેલો હતો કે ભાઈ ડેલિગેટ પ્રથા રદ કરવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા બેઠેલા વહીવટકર્તાઓએ સભાસદોના પૈસા બગાડીને કોર્ટમાં વકીલોની ફી આપી અને સભાસદોને મોટું આર્થિક નુકસાન તેઓએ કર્યું છે, એનો જવાબદાર કોણ? અને અમે પણ લડ્યા સભાસદો તરીકે, સભાસદોના પક્ષમાં અમારા પણ કોઈ પૈસા ગયા છે, અમે પણ કેટલો ખર્ચ કર્યો,
કહેવાનો મતલબ એ છે કે ખરેખર સરકારશ્રીએ જાહેર કરેલું હતું, પેટા કાયદામાં કોઈ જોગવાઈ નથી, છતાં પણ તેઓની જીભને કારણે અને આ 10 રૂપિયાના સભાસદોને અને મોટે ભાગે આદિવાસી સભાસદોને મોટો અન્યાય તેઓ કરી રહ્યા હતા અને એની સામે અમને વાંધો હતો, પણ કોર્ટે અમારી ફરિયાદને ગ્રાહ્ય રાખી અને અમારા પક્ષમાં તેમણે આ ચુકાદો આપ્યો છે એના માટે અમે કોર્ટનો પણ આભાર માનીએ છીએ. અને આજે ગઈકાલે આ જાહેરનામું પડી ગયું છે બહાર અને બધાને સમાન અધિકારથી આ યાદી પણ શું છે જાહેર કરી દેવામાં આવી છે, એ વાતનો અમને ખૂબ આનંદ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.